હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર ચૌદ આંકડાશાસ્ત્ર. જે ચેપ્ટરની અંદર આપણે ભણવાનું થશે મહત્વનું આવૃત્તિ વિતરણ કોષ્ટક, જે આપણે આઠમા ધોરણની અંદર ભણી આવ્યા. ત્યાર પછી થશે મધ્યક, ત્યાર પછી થશે મધ્યસ્થ, અને ત્યાર પછી થશે બહુલક. આ બધાની વિસ્તૃત માહિતી આપણે જોવાની છે. જ્યારે ધોરણ નવની અંદર બેઝિક માહિતી હશે, જ્યારે ધોરણ દસની અંદર આની વિશે વિસ્તૃતમાં માહિતી આપણે ભણવાના છીએ. જ્યારે અત્યારે મધ્યકની અંદર એક મેથડ છે, મધ્યસ્થની અંદર બે, અને બહુલકની અંદર એક સેન્ટેન્સ અને એક આવૃત્તિ વિતરણ કોષ્ટક. આ પ્રમાણે ટોટલ ચાર ટોપિક્સ છે આ ચેપ્ટર્સની અંદર. તો વાત કરીએ કે સૌ પ્રથમ સ્વાધ્યાય 14.1માં આપણે શેનો સમાવેશ કરવાનો છે, તો પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. તો પ્રાથમિક અને ગૌણ આ બંને માહિતીમાં તફાવત શું? તો પ્રાથમિક માહિતી એટલે એવી માહિતી જે માહિતી આપણે જાતે બનાવેલી હોય. શું કરેલી હોય? આપણે જાતે બનાવેલી હોય, યાની કે વર્ગની સંખ્યા તો આપણે જાતે મેળવી શકીએ, તેનું શું કહેવાય? પ્રાથમિક માહિતી. પછી ગૌણ માહિતી, તો ઇલેક્શનના આંકડાઓ જે છે, ઇલેક્શનના મતલબમાં ચૂંટણીના જે ચૂંટણી પંચના આંકડાઓ જે આપણે ગણવા નથી જતા, પરંતુ બાહ્ય તાપમાન બહારથી માહિતી હોય તેના આપણે અનુસરીએ છીએ. ત્યાર પછી તાપમાન, આપણે તાપમાન રોજના માટે માપવા નથી જતા, પરંતુ જે આપણે તાપમાન મેઝરમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એ જે આપણને તાપમાન બહાર પાડે તે તાપમાનને આપણે ગણીએ છીએ. ઇન શોર્ટ કે આપણે જાતે જો વસ્તુ કરતા હોય તો તેને કહેવાય પ્રાથમિક માહિતી, અને જો આપણે જાતે વસ્તુ ના કરતા હોય તો તેને કહેવાય ગૌણ માહિતી. તો તેના રિલેટેડ એક સ્વાધ્યાય છે, તો સમજવાની ટ્રાય કરીએ તેને. ઓકે, તો સ્વાધ્યાયની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 14.1, તમે રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકો તેવી માહિતીના 5 ઉદાહરણ આપો. તો આ માહિતીના ઉદાહરણ તો તમે જાતે પણ આપી શકો, પરંતુ અહીંયા મેં કંઈક 8 ઉદાહરણ લેવાની ટ્રાય કરી છે. તો બધા ઉદાહરણ એક પછી એક વાંચીએ. ફર્સ્ટ કે આપણા વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે જાતે ગણી શકીએ. ત્યાર પછી આપણી શાળામાં વર્ગોની પંખોની સંખ્યા તે પણ ગણી શકીએ. ત્યાર પછી છેલ્લા 2 વર્ષના ઘરના વીજળી બિલ તો ઘરે હોય તે કરી શકીએ. ત્યાં ટેલિવિઝન વર્તમાનપત્રો દ્વારા મેળવેલા ચૂંટણીઓના આંકડાઓ પરિણામો, ત્યાર પછી શૈક્ષણિક મોજણી દ્વારા મળેલા નિરીક્ષરતાના દળના આંકડાઓ, શાળામાં વૃક્ષની સંખ્યા, છેલ્લા 1 વર્ષમાં આપણા ઘરના ટેલિફોનના બિલ, છેલ્લા માસનું શહેરીનું દૈનિક તાપમાન. ઇન શોર્ટ કે આપણે જે પણ આંકડા દ્વારા માહિતી મેળવી શકીએ તેને શું કહેવાય? આંકડા કે માહિતી કહી શકીએ છીએ. આ માહિતીને આપણે હવે પ્રાથમિક અને ગૌણ માહિતીમાં તફાવતમાં ઉમેરીએ તો તે જોઈએ હવે. તો ઉપરના પ્રશ્નની માહિતીનું પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો. જે માહિતી આપણે ઓલરેડી ખબર જ છે, હમણાં આગળ લખી, તમે જે માહિતી લખો એ જ માહિતીનું પ્રાથમિક અને ગૌણમાં તફાવત કરવાનો છે. તો એની વાત કરીએ તો પહેલે તો આપણા વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા તો આપણે જાતે જ કરી શકીએ, એના માટે આપણે કોઈનો સારો લેવો ના પડે, એટલે શું કહેવાય? એને પ્રાથમિક માહિતી. ત્યાર પછી આપણી શાળાના પંખાઓની સંખ્યા પણ આપણે જાતે જ કરી શકીએ, પ્રાથમિક માહિતી. છેલ્લા 2 વર્ષના આપણા ઘરના વીજળીના બિલો, કેવી? પ્રાથમિક માહિતી. ટેલિવિઝન ઉત્પન્ન દ્વારા મેળવેલા ચૂંટણીના પરિણામો, જે આપણે કરવા નથી જતા, હા કરે છે બીજા, પણ એને આપણે શું કરીએ છીએ? અનુસરીએ છીએ. તો તેને શું કહેવાય? ગૌણ માહિતી. શું કહેવાય? ગૌણ માહિતી. ત્યાર પછી શૈક્ષણિક મોજણી દ્વારા મેળવેલા નિરીક્ષરતા દરના આંકડાઓ, તે પણ શું છે? ગૌણ માહિતી, એ આપણે મેળવવા જતા નથી. ત્યાર પછી શાળામાં વૃક્ષની સંખ્યા, તો કે પ્રાથમિક માહિતી. છેલ્લા 1 વર્ષના આપણા ઘરના ટેલિફોનના બિલ, તો પણ કેવા? પ્રાથમિક માહિતી. અને છેલ્લા માસનું શહેરનું દૈનિક તાપમાન, તે કેવું? ગૌણ માહિતી. તો અમે ત્યાં 8 સેન્ટેન્સ લખ્યા, એમાંથી 3 વસ્તુ ગૌણ માહિતી હતી અને બાકીની પ્રાથમિક માહિતી. તો આના આધાર ઉપર તમે પણ ઘણા એવા ટોપિક્સ લખી શકો જે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી હોય. આની સિવાયના પણ તમે 5-6 લિસ્ટ બનાવીને તેનું વર્ગીકરણ તમે કરી શકો છો.